પડી, પરંતુ ક્ષત્રિય સમાજની એક જ માંગ હતી કે અમારે માત્ર રૂપાલા અહીંયા રાજકોટમાં ન જોઈએ, બરાબર. આ સામે ભારતીય જનતા પાર્ટીના તરફથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને એમની ટીમ આવી હતી. એમણે એ વાત મોવડી મંડળ સુધી પહોંચાડીશું એવું કીધું, બાકી એનો કોઈ ઉકેલ ન આવી શક્યો અને એ બેઠક નિષ્ફળ ગઈ. પરંતુ હવે ધીરે ધીરે આ વાતને એવી રીતે જગાવવામાં આવી રહી છે, અથવા તો એ અલગ અલગ જ્ઞાતિઓને સામે લાવવામાં આવી છે. હમણાં જ એક જ્યોતિબેન ઢીલવા કરી અને પાટીદાર અગ્રણી છે, ઘણી બધી સંસ્થાઓમાં તેઓ હોદ્દેદાર છે, સિલસરમાં, સરદાર ધામમાં, અલગ જગ્યાએ એમણે એક પોસ્ટ મૂકી અને રૂપાલા સાહેબનું સમર્થન કર્યું, જેની અંદર ફેસબુકની અંદર મુકાયેલી આ પોસ્ટની અંદર અલગ અલગ પ્રકારની કોમેન્ટોથી એમ કહેવાય કે રૂપાલા સાહેબની તરફેણમાં અને રૂપાલાની વિરુદ્ધમાં પણ કોમેન્ટો આવી. સાથે સાથે થોડી વાર બાદ એમણે એક મનસુખ સુવાગિયાનો વિડીયો મૂક્યો અને એ વિડીયોની સાથે રૂપાલા પરસોત્તમ રૂપાલાની તરફેણ કરી. પરંતુ એની અંદર એમ કહેવાય કે સોશિયલ મીડિયાની અંદર પાટીદારો તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનોએ મોટા પ્રમાણમાં કોમેન્ટ કરી અને એમ કહેવાય કે જ્યોતિબેન ઢીલવાને આડે હાથે લઈ લીધા. આ સાથે સાથે મિત્રો જોવાની વાત એ છે કે હવે ક્યાંય ને ક્યાંય જે આ વિવાદ છે એ વિવાદ એક અલગ સ્વરૂપ પકડતો જાય છે અને જ્ઞાતિ જાતિમાં આવી ગયો છે. આમ તો ક્ષત્રિય સમાજે ચોખ્ખું અને ચોખવટથી કહી દીધું હતું કે અમારે ભારતીય જનતા પાર્ટીનો પણ વિરોધ નથી, કોઈ જ્ઞાતિનો પણ વિરોધ નથી, માત્ર ને માત્ર વ્યક્તિ વિરોધ એટલે કે પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે. પરંતુ હવે પાટીદાર સમાજના અમુક નેતાઓ, અમુક લોકો પરસોત્તમ રૂપાલાના તરફેણમાં આવ્યા છે અને એના કારણે હવે ધીરે ધીરે જે આખો આ વિવાદ હતો એ પાટીદાર વર્ષિત ક્ષત્રિય થવાની સંભાવનાઓ છે, જે ખૂબ જ ઘાતક કહેવાય. કારણ કે નાતી જાતિને કારણે થતા ચૂંટણીઓને ની અંદર વિવાદો પછી લાંબા સમય સુધી સમતા નથી. અને તો આ વિવાદનો હવે એમ કહેવાય ને કે સરસ રસ્તો નીકળી જાય અને નાતી જાતિના વૈમનુષ્ય ન પેદા થાય એ જોવાનું છે. પરંતુ આપણે સાથે સાથે એ જોયું કે જ્યોતિબેન ટીલવાએ શું પોસ્ટ કરી હતી અને કયો વિડીયો શેર કર્યો હતો અને પછી શું કોમેન્ટો આવી, ત્યારે આ સમયે આવા પોસ્ટો કે આવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ, જે ખૂબ જ જરૂરી છે કે જે નાતી જાતિના વૈમનુષ્યને ઊભું કરતા રોકી શકે. જોઈએ આ વિડીયો. નમસ્કાર મારા રાજપૂત મિત્રો, આપના મનસુખભાઈ સુવાગી. આ વિડીયોથી મારે રાજપૂત સમાજને મારા હૃદયનો એક સંદેશો આપવો છે. અતિપાલા સાહેબ બોલ્યા અને એક વિવાદ છે, એની ઉંમર, એનું જ્ઞાન વિદ્વતાનું આપણે માન રાખવું જોઈએ કે ખરા રીતે માફી માંગે. અમુક લોકો કે બસ માફી નહીં જ, પણ તમે ક્ષત્રિય ધર્મ ભૂલો છો. આ તપથી મારે તમને ઠપકો દેવાનો પણ અધિકાર છે કે ક્ષત્રિય ધર્મ રામ કહી દે કે રાવણ સીતાને ઉપાડી ગયો તો એક આપી દે, સોંપી દે માનપૂર્વક, એટલે માફ. બબે પાંચ પાંચ ખૂન ભાઈઓ ભાઈઓમાંથી લઈને ગામમાં એકબીજી જ્ઞાતિમાં થયા છે, એની માફી હોય, શું આની માફી ના હોય? અને આની માફી ન આપવાથી ક્ષાત્રત્વ ઝાંખવું પડે છે, આંદોલનકારીઓ નહીં. આ તમે વિચાર કરો, મેં તો ચાર વેદ વાંચ્યા છે, ભગવદ્ ગીતા 60 વાર વાંચી છે, ચાણક્ય નીતિ, વિદુર નીતિ, મનુસ્મૃતિ બધું ખૂબ વાંચ્યું છે. ત્યારે ક્ષત્ર ધર્મ શું કે આશરા ધર્મ, શરણે આવેલો અને રક્ષણ હતું, અને જે સૌનું રક્ષણ કરે ને એ ક્ષત્રિય ધર્મ. અમને દુઃખ થયું છે કે આ ક્ષાત્રત્વ ધર્મ ભૂલાણો ક્યાંક ક્યાંક, અને ક્ષત્રિયોના ગામમાંથી મહેનત કરનારા સજ્જન માણસોને ગામ છોડી દેવું પડે એ ક્ષાત્રતા ધર્મ નથી. આપણે વિચારીએ, દેવ સમાન ક્ષાત્રત્વને માં નથી, એનું એ ગરિમા કોણે ઘટાડી છે? અમુક લોકોએ ઘટાડી. ત્યારે આ પ્રશ્નને ચગાવવો ને એ યોગ્ય નથી. મેં 2-3 વિડીયો મૂક્યો તો તમામ જ્ઞાતિએ કારડિયા, રાજપૂત, આહીર, ચારણ, પટેલો, રબારી, ભરવાડ, કોળી, દલિત, આદિવાસીએ અમારા વાતને સમર્થન કરી છે કે આ સમાધાન થવું જોઈએ. હવે તમે વિચારી લ્યો, બધા જ લોકો સંસ્કૃતિ, રાષ્ટ્રહિત, બરોબર, ભાજપ, મોદી સાહેબની સાથે છે, રૂપાલા સાહેબના પ્રતિનિધિ છે. 1 લાખ મત વધુ મળવાના છે. આ ભવિષ્ય તમે બુદ્ધિજીવી પ્રજા પારખતા શીખો અને આ વાતને મૂકી દો પડતી, અને આ વાત આપણે ભૂલી જવાની છે. અમે એવડું તપ કર્યું છે. મારું કેવું છે, આ જીત છે ને એ શોભાસ્પદ નથી. જે આંદોલનકારીઓ છે ને એ યુવા પેઢીને ગેરમાર્ગે દોરી જાય. આપણે નેતા થવું છે સમાજનો, તો કોઈ આવા જીદના ઝંડા પકડીને નહીં. આ સમાજ, ક્ષત્રિય સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, એ દારૂ, તમાકુ, ગુટકા, દહેજ પ્રથા, યુવાન પેઢી કામ નથી કરતી,
આટા મારે છે એવું અનેક ક્ષત્રિય બહેનો એમને કીધું હતું. બરાબર, તો આ બધા પ્રશ્નો ઉકેલી અને સાચા તપથી નેતા થઈએ. અમારી પાસે કોઈ પદ નથી, અમારી વાત બધા માને છે. પીટી જાડેજા છે ને, એ મારાથી 10 વર્ષ મોટા છે, મારા વડીલ મિત્ર છે, અને મને મનસુખ બાપા છે. તઈ એ છાત્રત્વને વંદન કરવાનું મન થઈ ગયું છે ત્યારે મારા ગોતપથી, મારા રાષ્ટ્ર તપથી અને મારા સંસ્કૃતિ તપથી, મારા આચરણ ધર્મથી મારે કેવું છે. હવે આ જીત છે એ સંસ્કૃતિ વિરોધી, દેશ વિરોધી, ભાજપ વિરોધી, મોદીજી વિરોધી છે, માત્ર રૂપાલાજી વિરોધી નથી. અને એમાં આખા ક્ષત્રિય ધર્મની, ક્ષત્રિય સમાજની ગરિમા ખવાય છે, ઝાંખી પડે છે. અને અનેક સારા ક્ષત્રિયોએ કીધું કે આ પ્રશ્ન પથવું જોઈએ. પણ એ તમને કેવા આવે તો તને હામાં થાવ કે તમે નાઇટની એરિયા નથી. આ વસ્તુ શોભાસ્પદ નથી મિત્રો. આપણે કોઈ રાજકીય નહીં, કોઈ શરત નહીં. તમારે બધાએ મારા મહેમાન બનવાનું છે. મારા આંગણે તમારે સમાજના 100, 200, 300 આગેવાનોને હું આટલા ગોતપ, રાષ્ટ્રતપ, સંસ્કૃતિ તપ પછી આવાહન આપું છું. દેશ, સંસ્કૃતિ અને ક્ષત્રિય ધર્મની ગરિમા જાળવવા માટે રૂપાલા સાહેબ જીતેલા જ છે. માટે છે ને આપણે તમારે મારું આ તપને માન આપીને મારા મહેમાન થવાનું છે. ત્યાં રૂપાલા સાહેબને આપણે હારે લાડવા ખાઈ લઈ. અને કોઈ વાદ વિવાદ નહીં, હવે કોઈ શરત નહીં. બસ આપણે એક સંસ્કૃતિના, એક ભારત માતાના સપૂત છે એવી રીતે આ લાડવા ખાઈ લેવાના છે. હું અત્યારે આ પાકિસ્તાનની સરહદે છું, હું તમારા ફોનની રાહ જોઉં છું. હજારો ક્ષત્રિયો પાસે મારો નંબર છે. ભાઈ, અમારી વાત તમને માન્ય છે અને આપણે ભેગા થઈ આ દેશને ધર્માંતરણથી, જેહાદીઓથી અને ગજવા હિંદથી બચાવવાનો છે. અંદરો અંદર ટાટિયા ખેંચને પાટુએ નથી આવવાનું. આ આપણને શોભાસ્પદ નથી અને